वेलकम माय डियर जीनियस फ्रेंड्स, स्वागत छे तमारो तमारी फेवरेट चैनल बुद्धि टीम मा। फ्रेंड्स, आजे आपणे गाला असाइनमेंट मैथ्स स्टैंडर्ड नू पेपर 4 नू सेक्शन ए सॉल्व करवाना छे। ओके, आनी पहला पेपर 1, 2, 3 पण आपणे सॉल्व करी दीधुं छे, शेयर करी दीधुं छे, यू मस्ट वॉच इट। आजे आपणे सेक्शन ए जोवाना छे पेपर 4 नू। ओके, अने आई विल एडवाइस यू के पेपर जोतानी साथे तमे सॉल्व करता जाओ तो तमने बहुज સલાહીથી ફાવી જશે। તો આપણો પહેલો દાખલો છે, જો કોઈ બહુપદી વાય ઇઝ ઇક્વલ ટુ પીએક્સ નો આલેખ એક્સ અક્ષને ફક્ત એક જ બિંદુ પર છેદે તો તે બહુપદી દ્વિઘાત ના હોઈ શકે, આ વિધાન અસત્ય છે। એટલે બે ઘાત હોય, દ્વિઘાત એટલે એના બે ઘાત હોય તો એનું એક પણ શૂન્ય હોઈ શકે, બે પણ હોઈ શકે, મેક્સિમમ બે, પણ એક પણ હોઈ શકે, એટલે આ વિધાન આપણું ખોટું છે। समीकरण एक्स स्क्वेर प्लस 5x + 2y इज इक्वल टू 0 નો વિવેચક 23 છે। વિવેચક એટલે ડિસ્ક્રિમિનન્ટ એટલે કે ડેલ્ટા। તો આપણે જો આમાં a b c શોધી લઈશું, a બરાબર 1, b બરાબર 5, c બરાબર 12। ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ b સ્ક્વેર - 4 ac, b એટલે 5 - 4 1 અને 12, તો આપણને મળે છે - 23। પણ આપણો જવાબ શું કહે છે કે + 23, એટલે આપણો આ વિધાન થયું ખોટું। कोई पण समांतर श्रेणी नु प्रथम पद ऋण ना होई सके, तो आ विधान खोटू छे, माइनस मा पण होई सके छे। जेम जेम थीटा नु मूल्य वधे तेम तेम साइन थीटा नु मूल्य वधे छे, आ राइट छे। तमे जो साइन, जेम के साइन नी वात करी, आ तमने याद पण रहे 0 30 45 60 90। साइन 0 नी वैल्यू 1, साइन 30 1/2, साइन 45 1/√2, आ √3 अपॉन 2 ने आ 1। तो साइन में वेल्यू क्रमशः वधती जाए छे अने कॉस में वेल्यू जे छे थीटा नी ओछी थती जाए छे, ए याद राखजो। ओके, दरेक प्रश्न हवे आपणे फिल इन द ब्लैंक्स। बहुलक माइनस मध्यक बराबर मध्यस्थ माइनस मध्यक। तो जो आपणो आ सूत्र छे झेड इज इक्वल टू 3m - 2x², तो आपणने जोईए छे बहुलक माइनस मध्यक। तो बहुलक એટલે કે ઝેડ, મધ્યક એટલે એક્સ બાર। તો ઝેડ માઇનસ એક્સ બાર, અહીંયા માઇનસ કરીશું એક્સ બાર ને, તો અહીંયા પણ કરીશું, તો આ થઈ જશે 3m 2 અને 1 3x² 3 કોમા લઈશું તો થઈ જશે m - x² આ આપણો જવાબ। છઠ્ઠો પ્રશ્ન છે, ઘટના p ની સંભાવના પ્લસ ઘટના p નહીં ની સંભાવના 1, એટલે p(e) + p(e') = 1 થાય છે, યાદ રાખજો। जो y इज इक्वल टू px - 2 नी रेखा बिंदु 3, 2 माथी पसार थती होय तो p नी किंमत शोधो। तो आ वस्तु याद रखो मित्रों के आ जे वेल्यू छे x नी छे ने आ वेल्यू छे y नी, એટલે x ની જગ્યાએ આપણે 3 મૂકીશું, y ની જગ્યાએ 2। તો આપણો સમીકરણ છે y ની જગ્યાએ 2, x ની જગ્યાએ 3। તો -2 અહીંયા આવીને +2 થઈ જશે, 2 ને 2 4 3 આના છેદમાં, આ આપણો જવાબ। વેરી સિમ્પલ, સોલ્વ કરતા જવાનું તમારે। હવે જો આ દાખલો, બે સમીકરણ આપ્યા છે, 16x + 19y = 159, 19x + 16y = 156, તો x + y શોધવાનો છે। તો આ સમીકરણ 1, સમીકરણ 2, બંને સમીકરણને પ્લસ કરી લઈશું, 16 ને 19 = 35, 19 ને 16 = 35, આ 500 35 કોમન લઈશું, x + y 35 આના છેદમાં, તો 315/35 કરશો એટલે તમને મળશે 9, x + y = 9। આ જે આપ્યું છે, આ 3 બિંદુ આપ્યા છે, શિરોબિંદુ ધરાવતા ત્રિકોણની પરિમિતિ શોધો। તો પરિમિતિ શોધો, પરિમિતિ એટલે બધી જ બાજુઓનો સરવાળો, પહેલાં એ વસ્તુ યાદ રાખો। મેં એક વસ્તુ મિત્રો તમને કહીશ કે જો આવું આપ્યું હોય કે 0, 5, 0, 0, 12, 0 આવું આપ્યું હોય તો એ હંમેશા કાટકોણ ત્રિકોણ હોય છે। જો તો આપણે ઓળખવાનું હોય કે આ કયા પ્રકારનો ત્રિકોણ છે, તો આંખ બંધ કરીને તમે કાટકોણ લખી શકો છો, બરાબર? આ ફોર્મેટ યાદ રાખજો, માઇન્ડમાં બેસાડી દેજો। હવે આપણે પહેલાં શોધીશું એ બી સ્ક્વેર ડિસ્ટન્સ ફોર્મ્યુલા, x1 - x2² + y1 - y2² 0, 0 - 5, 5² = 25, એટલે એ બી બરાબર 5। હવે બી સી સ્ક્વેર, બી સી એટલે 0 - 12² + 0 - 0, 0 - 12 એટલે 12, 12² = 144, એટલે બી સી બરાબર 12। હવે એ સી સ્ક્વેર એટલે 0 - 12² + 5 - 0,
बानु वर्ग 144 525 169 એટલે એસી બરાબર 13 પરિમિતિ એટલે બધી જ બાજુનો સરવાળો 5 + 12 + 13 કેટલા મળશે 30 આ આપણો જવાબ કોસેક સ્ક્વેર થીટા માઈનસ કોસ સ્ક્વેર થીટ કોટ સ્ક્વેર થીટા બરાબર 1 હોય છે આ સૂત્ર જ છે યાદ રાખજો ઓ કેન્દ્રિત વર્તુળના બિંદુ P માંથી દોરેલ વર્તુળ સ્પર્શક PQ જો त्रिकोण OPQ समद्विभुज समद्विभुज हो तो त्रिकोण नु OQP नी वेल्यू शोधानी छे जुओ ओ केंद्रित वर्तुळ छे वर्तुळ ना बहार पी माथी दोरेल स्पर्शक PQ छे OPQ समद्विभुज समद्विभुज छे आ एटले आ काटकोण थयो बराबर आ बन्ने बाजुओ सरखी छे तो आपणे शोधानो छे OQP एक मिनिट આમાં કઈ એરર છે ફ્રેન્ડ્સ આ તમને આઈ વિલ પછીથી બતાવીશું જો જો કોઈ વર્તુળની પરિમિતિ તથા તેનું ક્ષેત્રફળ આંકડાકીય રીતે સમાન હોય તો વર્તુળનો વ્યાસ શોધો તો આપ્યું છે કે વર્તુળની પરિમિતિ બરાબર વર્તુળનું ક્ષેત્રફળ તો વર્તુળની પરિમિતિ એટલે 2πr ક્ષેત્રફળ એટલે πr² હવે જો મિત્રો આ πથી π કેન્સલ થઈ જશે હવે એટલે 2r² બરાબર r² એટલે આર સ્ક્વેર હવે જો 2r 1r અહીંયા લાવો એટલે r વધશે તો r થી r કેન્સલ એટલે r બરાબર 2 વ્યાસ થશે આનાથી ડબલ એટલે 2 2 4 આગળનો દાખલો છે 1 થી 100 સુધીની પ્રાકૃતિક સંખ્યામાંથી યાદચ્છિક રીતે પસંદ કરેલી એક સંખ્યા અવિભાજ્ય હોય તેની સંભાવના શોધો તો 1 થી 100 એટલે n બરાબર 100 મળશે એ સંખ્યા આપણી અવિભાજ્ય છે તો યાદ રાખજો મિત્રો एक थी सौ में 25 अविभाज्य संख्या मिले कई कई बे त्रण पांच सात अग्यार तेर ए रीते करता जसो तो तमने टोटल 25 अविभाज्य संख्या मिले मतलब एम अपॉन एन 25 का 25 25 चौक 100 वन अपॉन 4 14 में दाखलो छे पी ऑफ ए इज इक्वल टू एक्स अपॉन 2 पी ऑफ ए डेस इज इक्वल टू एक्स अपॉन 3 तो एक्स हो दो तो आपनो सूत्र छे मित्रों पी ए प्लस पी ऑफ ए डेस इज इक्वल टू 1 एक्स अपॉन टू प्लस एक्स अपॉन थ्री बराबर वन तो एलसीएम लैसु आ त्रण अहीं जैसे आना गुणाकार में बे अहीं त्रण एक्स प्लस टू एक्स ने छेद में बे तरी छ तो छ एका छ अने बे ने त्रण पांच पांच आना छेद में आ आपणो जवाब आमां व्याख्या लखवानी छे मित्रों आ व्याख्या तमे जाते लखी सको छो थैंक्स फॉर वॉचिंग फ्रेंड्स हेव अ वेरी नाइस डे थैंक यू वेरी मच